स्थानिक स्वराज्यनी ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે એક બાજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ ક્યાંક વિજય મુહૂર્તમાં નામાંકન તો ક્યાંક છેલ્લી ઘડી સુધી મેન્ડેટની રાહ આખરે સાંજ સુધી ભરાયા ઉમેદવારી ફોર્મ ક્યાં કેવો સર્જાયો માહોલ જોઈએ વિશેષ અહેવાલમાં મનપાનું મહાભારત બહારમાં ખીલી ચૂંટણીની મોસમ આવી મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ થશે ચૂંટણી જંગ 23 ફેબ્રુઆરીએ આવશે પરિણામ રાજ્યમાં મહાનગરપાલિકાનું મહાભારત ખેલાવા જઈ રહ્યું છે જી હા રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે જેને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હવે 8 ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે ત્યારબાદ પ્રચંડ પ્રચાર અને 21મીએ ચૂંટણી અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે તેમાં 6 મનપાને નવા નગર પ્રતિનિધિ મળશે છ મનપાની ચૂંટણીમાં કુલ 4230 ફોર્મ ભરાયા સૌથી વધુ અમદાવાદમાં ઉમેદવારી નોંધાઈ એએમસીના 48 વોર્ડમાં 1149 ઉમેદવારોએ ભર્યા ફોર્મ વડોદરાના 19 વોર્ડમાં 546 ઉમેદવારોએ ફોર્મ ભર્યા સુરતના 30 વોર્ડમાં 1030 ઉમેદવારોએ ભર્યા ફોર્મ રાજકોટના 18 વોર્ડમાં 629 ઉમેદવારોએ ભર્યા ફોર્મ ભાવનગરના 13 વોર્ડમાં 449 ઉમેદવારોએ ભર્યા ફોર્મ જામનગરના 16 વોર્ડમાં 427 ઉમેદવારો મેદાને છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સમગ્ર દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છ મનપાની ચૂંટણીમાં કુલ 4230 ફોર્મ ભરાયા હતા જેમાં સૌથી વધુ અમદાવાદના 48 વોર્ડમાં 1149 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી તો જામનગરમાં 16 વોર્ડમાં સૌથી ઓછા 427 ફોર્મ ભરાયા સમગ્ર દિવસભર કલેક્ટર કચેરીએ એક બાજુ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તો સુરતમાં સુરતના 30 વોર્ડમાં 1030 ઉમેદવારોએ નામાંકન ભર્યા હતા ફોર્મ પ્રક્રિયા બાદ પ્રચંડ પ્રચાર સ્ટાર પ્રચારકોના ગુજરાતમાં ધામા અમદાવાદમાં આ વખતે કાંટાની ટક્કર ભાજપ કોંગ્રેસ આપ એઆઈએમઆઈએમ વચ્ચે ચૂંટણી જંગ ફોર્મ પ્રક્રિયા બાદ હવે પ્રચંડ પ્રચારની રાજનીતિ શરૂ થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસની સાથે આ વખતે નવા બે પક્ષો પણ મેદાનમાં આવ્યા છે જેમાં આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ પક્ષ પણ ચૂંટણી જંગમાં જોડાયા છે આપના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાએ અમદાવાદમાં રોડ શો યોજી ભાજપ સામે જીતનું આહવાન કર્યું તો બીજી બાજુ કોંગ્રેસ સહિત પક્ષોએ કમર કસી છે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં કેવા પ્રલોભનોથી મતદારોને રીઝવવા પ્રયાસ કરાશે ब्यूरो रिपोर्ट मंतव्य न्यूज़।